स्वाध्याय 6.1 एग्जाम्पल 5-4 एग्जाम्पल चौथो छे के खूटती संख्या जड़ाओ। आमा एक प्रकारनी पैटर्न आपी छे जेमा खूटती संख्या लॉजिकनी रीते जणावानी छे, कोई प्रकारनो गुणाकार भागाकार के सरवाळानी क्रिया करवानी जरूर नथी, बुद्धिथी जवाब आपवानो छे। जो 11 नो वर्ग 101 आपणे जाणीए छे, 101 નો વર્ગ જો 10201 1020 અને 1 એવી રીતે જો અહીંયા 1001 નો વર્ગ તો 1 પછી 20 220 અને 1 કેવાનો અર્થ અહીંયા 0 વચ્ચે આવે છે તો 2 ની આજુબાજુમાં રિપીટ થઈ ગયો, 10 તો 110 રિપીટ થયા। એ પ્રમાણે અહીંયા 121 ને જ ભાગ પાડ્યા, અહીંયા 2 શૂન્ય હતા તો જો 2 શૂન્ય રિપીટ થાય છે, ફરી આવે છે। તો એ જ પ્રમાણે અહીંયા 4 શૂન્ય છે અને આ રીતે 2 વચ્ચે ખાલી જગ્યા આપી છે, તો આપણે માત્ર 4-4 શૂન્ય મૂકવાના છે। એવી રીતે અહીંયા જો 2-2-4 ને 2-6 શૂન્ય આપેલા છે વચ્ચે, અને અહીંયા એ જ પ્રમાણે તો આપણે અહીંયા 6 શૂન્ય 4-5 અને 6 એજ રીતે અહીંયા પણ આ થઈ જશે જવાબ। એકદમ સરળ દાખલો છે, માત્ર પેટર્ન આપી છે, પેટર્ન જ પૂરી કરવાની છે। એક્ઝામ્પલ 5 માં પણ પેટર્ન આપી છે અને આ પેટર્ન માં ખૂટતી સંખ્યાઓ લખવાની છે, બે ખાલી જગ્યાઓ આપી છે। તો પેટર્ન સમજીએ શું કહેવા માંગે છે, તો જો 11 નો વર્ગ 121 આપણે જાણીએ છીએ, એના પછી 101 નો વર્ગ તો જો લખ્યો છે 10201, એ પ્રમાણે અહીંયા જો 10101 નો વર્ગ તો અહીંયા જવાબ આપ્યો 10 20 30 પાછું 20 અને 1, એટલે કેવાનો અર્થ આ રીતે 10203020 1। એટલે જો એક નિશ્ચિત આંકડા પછી આપણો આંકડો રિટર્નમાં સીધો થાય છે, કહેવાનો અર્થ બેક જાય છે। જો સમજીએ 101 ના વર્ગમાં જો 2 એકડા આવતા હતા તો અહીંયા 102 પાછું 01, એ રીતે અહીંયા જો 3 એકડા આવે છે 10101 માં, તો 3 એકલા એટલે જો 3 સુધી પહોંચ્યા છે, 10203 પછી 0 જો રિપીટ થયા 201, એટલે અહીંથી આમ જાય છે, અને એ જ રીતે પાછા અહીંથી આમ આંકડા અહીંયા લખી દેવાના છે, એવી પ્રમાણેની પેટર્ન આપેલી છે। તો એવી રીતે અહીંયા 4 વખત 1 આવે છે, તો આપણે 4 સુધી જઈશું, 10203 04 સુધી પહોંચી ગયા છે, પછી આંકડા રિપીટ કરી દઈએ 030 ત્યારબાદ 20 અને 1। એ જ પ્રમાણે જો અહીંયા 5 સુધી ગયા છે 10 20 30 40 50 સુધી, જો કે અહીંથી 10203 04 05 અને અહીંયાથી પાછો જો આંકડો રિપીટ થાય 04 03 02 01, એટલે કહેવાનો અર્થ અહીંયા 5 સુધીના એકડા છે, તો 5 એકડા એક એક છોડીને લખતા જઈશું, 3 થયા 4 અને આ 5મો એનો વર્ગ, આ થશે જવાબ। આ બે ખાલી જગ્યા પેટર્નમાં પૂરવાની કીધી છે, થોડીક સમજો એટલે સીધો જવાબ આવી જશે। એક્ઝામ્પલ 2 છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો। આપણે ખૂટતી સંખ્યાઓ શોધવાની છે અને તેનો જવાબ લખવાનો છે। તો જો અહીંયા એવું આપ્યું છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ, ચકાસણી એક વખત કરી લઈએ, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 વત્તા 4, જો 4 ને 4 8 ને 1 9 બરાબર 3 નો વર્ગ 9 આપેલો છે, એટલે એ પ્રમાણેની પેટર્ન છે, સમજતા જઈએ। એ પ્રમાણે જો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર 7 નો વર્ગ,
કહેવાનો અર્થ એવો આપ્યો છે, થોડુંક સમજીએ તો જુઓ, બીજી પેટર્ન પહેલા સમજીએ કે આ બે સંખ્યાઓ આપી છે બે અને ત્રણ, આ બે જે સંખ્યાઓ આપી છે બે અને ત્રણ, આ બંનેનો ગુણાકાર અહીંયા આપ્યો છે બે તરી બે નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ, એટલે કે બે તરી છ, અને આ જે છ આપ્યા છે એમાં એક ઉમેરો તો સાત મળે, એ રીતે ઉપર જોવે અહીંયા એક નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા બે નો વર્ગ, તો આ સંખ્યા કઈ રીતે મળે છે, તો આ બે નો ગુણાકાર બે એકા બે નો વર્ગ, બે માં એક ઉમેરો તો ત્રણ નો વર્ગ, એવી રીતે અહીંયા બે નો વર્ગ વત્તા ત્રણ નો વર્ગ, તો આ છ ક્યાંથી આવ્યા, તો બે ગુણ્યા ત્રણ બે તરી છ, એટલે કે છ નો વર્ગ બરાબર છ માં એક ઉમેરો તો કેટલા થશે સાત નો વર્ગ, એ પ્રમાણે અહીંયા જોવાય ત્રણ નો વર્ગ વત્તા ચાર નો વર્ગ બંને નો ગુણાકાર ત્રણ ચોક બાર નો વર્ગ આપી દીધો છે, બરાબર આમાં એક ઉમેરી દીધો તેર નો વર્ગ, એ પ્રમાણે જો ખાલી જગ્યા આવી તો ચાર પંચા વીસ નો વર્ગ અને વીસ માં એક ઉમેરું તો એકવીસ નો વર્ગ, એ પ્રમાણે અહીંયા જો પાંચ નો વર્ગ વત્તા ખાલી જગ્યા નો વર્ગ વત્તા ત્રીસ નો વર્ગ, એટલે અહીંયા પૂરવાની છે, તો પાંચ ના ઘડિયામ ત્રીસ ક્યારે આવે, પાંચ છમ ત્રીસ, ત્રીસ માં એક ઉમેરો તો એકત્રીસ નો વર્ગ, અહીંયા છ નો વર્ગ વત્તા સાત નો વર્ગ, તો છ ગુણ્યા સાત બેતાલીસ નો વર્ગ, અને બેતાલીસ માં એક ઉમેરો તો તેતાલીસ નો વર્ગ, આ પ્રમાણે એકદમ સિમ્પલ પેટર્ન આપી છે જે આવડશે, બહુ સહેલા દાખલા છે. આગળનો એક્ઝામ્પલ સાત છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. આપણે કોઈ પણ પ્રકારની સરવાળાની ક્રિયા કરવાની નથી અને સરવાળો મેળવવાનો છે, તો એના માટે આપણે શું કરીશું, તો આમાં જો એક નવી મેથડ છે, ધ્યાનથી સમજો કે અહીંયા એકથી શરૂઆત થાય છે, એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ, આ બધી એકી સંખ્યાઓ છે, તો પ્રથમ એકી સંખ્યાઓના સરવાળા માટે જો આ એક વત્તા ત્રણ, આ પ્રથમ બે એકી સંખ્યાનો સરવાળો ત્રણ ને એક ચાર બરાબર બે નો વર્ગ થાય, એવી રીતે એક વત્તા ત્રણ વત્તા પાંચ, પાંચ ને ત્રણ આઠ ને એક નવ થાય જે ત્રણ નો વર્ગ, તો આ ત્રણ પ્રથમ ત્રણ એકી સંખ્યાઓ છે, કહેવાનો અર્થ એવી રીતે આ પ્રથમ કેટલી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, તો દસ નો વર્ગ બરાબર સો, સીધો જ જવાબ થઈ જશે. હજુ જો અહીંયા આવું આપ્યું હોય કે હજુ વત્તા એકવીસ આપ્યા હોય તો અહીંયા ટોટલ અગિયાર થશે, તો અગિયાર નો વર્ગ બરાબર સીધો જ જવાબ એકસો ને એકવીસ. હજુ આગળ જો કોઈ સંખ્યા આપી હોય ત્રેવીસ, તો અહીંયા થશે બાર નો વર્ગ આ ટોટલ સંખ્યાઓના અંકનો વર્ગ એકસો ને ચુમ્માળીસ. એ પ્રમાણે એકદમ સરળ દાખલા છે, બસ એટલું ધ્યાન રાખજો કે સંખ્યાઓ એકી હોવી જોઈએ અને શરૂઆત એકી સંખ્યા એટલે કે એકથી થવી જોઈએ, આપેલી સંખ્યા એકી હોવી જોઈએ અને શરૂઆત એક ત્રણ પાંચ એમ સળંગ એકી સંખ્યા હોવી જોઈએ. અહીંયા વચ્ચેથી નવ ગાયબ કરી દે ને સીધા અગિયાર આપે તો આ સૂત્ર કામ લાગશે નહીં, કહેવાનો અર્થ આવી રીતે ડાયરેક્ટ આપે સાત વત્તા અગિયાર તો આ સૂત્ર કામ લાગે નહીં. આ એકથી શરૂ થતી અને સળંગ એકી સંખ્યાઓનો સરવાળાનું સૂત્ર કામ લાગશે, એ પ્રમાણે જવાબ આવશે. એટલે પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર જ છે કે આપેલી સંખ્યાના અંકોના જે આપેલી સંખ્યાના જેટલા અંકો છે એ અંકોનો વર્ગ, ધારો કે અહીંયા સુધી હોય તેર સુધી આપ્યું છે, તો અંકો કેટલા છે, ત્રણ ને ચાર પાંચ છ અને સાત, પ્રથમ સાત એકી સંખ્યાઓનો સરવાળો તો સાતનો વર્ગ, સાતનો વર્ગ થશે ઓગણપચાસ. આ પ્રમાણે
एक्जाम्पल आठ जो के 121 ने 11 एकी संख्या ना सरवाळा तरीके दर्शाओ। हमणां जो ए प्रमाणे सातमा दाखलामां सरवाळो कर्यो तो आमां सरवाळो दर्शाववानो छे। हवे 11 एकी संख्याओ आवी जोईए, शरूआत एक थी करवानी, एक पछी त्रण, एना पछीनी क्रमिक एकी संख्या 5, 7, 9, 9 बाद 11 आवशे, त्यार बाद 13, पछी 15, पछी 17। संख्याओ जोई लईए केटली थाय छे, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11। આ થયો એકી સંખ્યાઓનો સરવાળો। 11 એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે 121 ને દર્શાવ્યા। એવી રીતે 25 ને દર્શાવવાનું કે તો 25 ને દર્શાવીશું, 25 એટલે કે 5 નો વર્ગ થાય, એટલે કે 5 એકી સંખ્યાના સ્વરૂપે દર્શાવાય। 5 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે, સરવાળા સ્વરૂપે તો કઈ રીતે 5 એકી સંખ્યાઓ, શરૂઆત એકથી કરીશું, 1 વત્તા, એના પછીની ક્રમિક 3 વત્તા 5, એના પછીની ક્રમિક 5, પછી આવશે 7 અને એના પછીની ક્રમિક 9। જો 5 એકી સંખ્યાઓનો સરવાળો આ પ્રમાણે દર્શાવી શકાય। એવી રીતે 144 કે તો 144 ને 12 એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવાય। ક્રમિક એકી સંખ્યાઓ બહાર લખી દેવાની અને સરવાળો દર્શાવી દેવાનો। ખૂબ જ સહેલા દાખલા છે। એક્ઝામ્પલ 9 કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો। એ વર્ગો વચ્ચેની સંખ્યાઓ આપણે જણાવવાની છે કે આ 12 નો વર્ગ થાય 144 અને 13 નો વર્ગ થાય 169। આ પ્રશ્ન એવો પૂછ્યો છે કે વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે, તો 144 થી 169 સુધી કેટલી સંખ્યાઓ આવશે, તો તેનો જવાબ છે, ટૂંકમાં યાદ રાખજો કે આપેલી સંખ્યાના વર્ગોનો તફાવત માઇનસ 1। હવે આપેલી સંખ્યાના જે વર્ગોનો તફાવત, તફાવત એટલે કે બીજા શબ્દોમાં કહીએ ગણિતમાં તો બાદ બાકી, એમાંથી એક બાદ કરી દેવાનો, તો આમનો તફાવત ઓછા 1 લઈએ, તફાવત ઓછા 1, તો આમનો તફાવત મોટી સંખ્યા 13 નો વર્ગ થાય 169 ઓછા 144 અને એમાંથી એક બાદ કરી દેવાના। તો સૌ પ્રથમ આ બંનેનો તફાવત લઈ લઈએ એટલે કે બાદ બાકી કરી દઈએ, તો અહીંયા જુઓ 5 2 0 એટલે કે શું જવાબ આવે છે, 25, એમાંથી એક બાદ કરો એટલે કે 24। તો 12 અને 13 ના વર્ગ વચ્ચે ટોટલ 24 સંખ્યાઓ આવશે। એવી રીતે આમાં પણ બંનેના વર્ગોનો તફાવત કરીશું, બંનેના વર્ગોનો તફાવત કરીશું। તો હવે હવે આ વર્ગ તો આપણે જાણતા હતા, આ 99 અને 100 નો વર્ગ જાણતા નથી, તો સૌ પ્રથમ બંનેના વર્ગોનો તફાવત, વર્ગોનો તફાવત ઓછા 1, તો સૌ પ્રથમ આપણે બંનેના વર્ગો જાણતા હોવા જોઈએ। તો મોટી સંખ્યા છે 100 નો વર્ગ ઓછા 99 નો વર્ગ, જે જવાબ આવે એમાંથી એક બાદ કરી દઈશું। જો 100 નો વર્ગ એટલે કે 100 × 100, આ તો બહુ સરળ પડે, 1 × 1 અને પાછળ 4 મીંડા, ને કહેવાનો અર્થ અહીંથી જ લખી દેવાનો કે 1 2 ના 4 મીંડા, 2 × 2 = 4 મીંડા, જેમ 10 નો વર્ગ લખીએ છીએ કે 1 અને 1 ના 2 મીંડા, એમ જો 100 નો વર્ગ શું થાય, 1 અને 2 ના 4 મીંડા। એવી રીતે 1000 નો વર્ગ કે તો 1 અને 3 ના 3 × 2 = 6 મીંડા। ત્યારબાદ 99 નો વર્ગ શોધવો પડે, એના માટેની ઘણી જુદી જુદી મેથડો છે કે 99 નો વર્ગ કઈ રીતે શોધાય, એ જેમ જેમ સૂત્ર આવે એ પ્રમાણે તમને શીખવું।
જેમ જેમ સૂત્રો આવે એ પ્રમાણે તમને શીખવાડું છું, અત્યારે ડાયરેક્ટ લખી દઈશું. 9801 માઇનસ 1, બંનેની બાદબાકી કરી દઈએ. અહીંયા લખેલા છે 10000, તો અને લખી દઉં 9801. જો અહીંયા દશક લેવો પડશે, અહીંયા અંક ઓછો થાય એની જગ્યા નથી એટલે સીધા 9 મૂકી દઈશું. અહીંયા પણ 9, અહીંયા પણ 9, અંક અહીંયાથી આવે એમ કહેવાય, બાદબાકી જાણતા હશો. 10 માંથી 1 જાય તો 9, આ પણ 9, અહીંયા 1 અને અહીંયા 0, 199. આ બંનેની બાદબાકી થાય છે 199 ઓછા 1 બરાબર 198. એટલે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય કે બે સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી છે, તો બંને સંખ્યાઓનો વર્ગ કરી તફાવત ઓછા 1 એનો જવાબ. ચલો સ્વાધ્યાય 6.2 માં પહેલો એક્ઝામ્પલ છે કે આપેલી સંખ્યાના વર્ગ શોધો. એમાં તમને કોઈ પણ સંખ્યા આપી હોય, ધારો કે 24, તો હવે આપણે જે પ્રમાણે વર્ગ શોધીએ છીએ 24 × 24 આવો ગુણાકાર કરવાનો નથી. હવે પોતાની બુદ્ધિ દોડાવવાની છે કે 24 નો વર્ગ શોધવાનો કીધો છે, તો 24 નો વર્ગ શોધાય કઈ રીતે અને કેટલો હોય, તો એના માટેના સૂત્રો બને. જો 24 ને દશાંશ ચિહ્નની નજીકની સંખ્યા જેમ કે 20 વત્તા 2, 20 વત્તા 4 નો વર્ગ આ સ્વરૂપે દર્શાવી શકાય કે 20 વત્તા 4 એટલે કે 24 નો વર્ગ કહેવાનો અર્થ થયો. હવે 20 વત્તા 4 નો વર્ગ આપણે એમ લખીએ છીએ કે ધ્યાન આપજો કે 5 નો વર્ગ બરાબર 5 × 5, જેનો વર્ગ હોય એનો ગુણાકાર એની જોડે દર્શાવીએ છીએ. એમ અહીંયા 20 વત્તા 4 નો વર્ગ કર્યો તો દર્શાવાય 20 વત્તા 4 બીજા કૌંસમાં 20 વત્તા 4. આનું આ સ્વરૂપ આપી શકાય. એટલે કે હવે જો આના બરાબર આયા છે, તો જો કઈ રીતે શોધીશું, તો પહેલી સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ જોડે 20 વત્તા 4, અહીંયા વત્તા 4 છે એનો ગુણાકાર આખા કૌંસ જોડે. આના બરાબર 20 વત્તા 4 નો વર્ગ લાયા અને 20 વત્તા 4 નો વર્ગ એટલે 20 વત્તા 4 બીજા કૌંસમાં 20 વત્તા 4. સાદુરૂપ કઈ રીતે આપ્યું, તો પહેલી સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ જોડે કર્યો, વત્તા છે તો વત્તા 4 મૂકી દીધા, જે પહેલા કૌંસની બીજી સંખ્યા છે એનો ગુણાકાર આખા કૌંસ જોડે. તો અહીંયા જો આનો ગુણાકાર આની જોડે થાય 20 × 20, વત્તા છે તો વત્તા 20 × 4, એ પ્રમાણે વત્તા 20 × 4 વત્તા છે તો 4 × 4. આનો ગુણાકાર બંને જોડે કર્યો, આનો આની જોડે, વત્તા છે તો વત્તા આનો આની જોડે, એ જ પ્રમાણે વત્તા 20 × 4 આનો આની જોડે કર્યો, પહેલી સંખ્યાનો પહેલી સંખ્યા જોડે, એ જ પ્રમાણે આનો આની જોડે ગુણાકાર દર્શાવ્યો. ચલો સાદુરૂપ આપીએ, 20 × 20 = 400 વત્તા, હવે કૌંસની જરૂર નથી, 20 × 4 = 20 × 4 = 80 વત્તા જ છે, અહીંયા ફરી 20 × 4 = 80 અને 4 × 4 = 100. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો આડો કરો, ઊભો કરો, વાંધો નથી. જો 0 છે એટલે 6, 8 ને 1 = 9, 8 ને 8 = 16, 17 + 7 વધી પડીએ, 4 ને 1 = 5 કેટલો થશે, 576. આમાંનામાં બીજી રીત છે કે ગણા એમ કરે કે 20 વત્તા 4 = 24 ના કરે, તો બીજો રસ્તો એ છે. બીજો કયો રસ્તો એ પણ શીખી લઈએ. જો તો ધ્યાન આપો કે 30 માંથી 6 બાદ કરીએ તો પણ 24 રહે, તો 30 - 6 નો વર્ગ બરાબર શું લખાશે, 30 - 6 બીજા કૌંસમાં પણ 30 - 6. હમણાં જેમ કર્યું તો એ જ પ્રમાણે પહેલી સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ જોડે કરીશું, 30 કૌંસમાં 30 - 6, આ ઓછા 6 છે, માઇનસ હોય તો માઇનસ જ રાખવાના, બીજા કૌંસમાં પણ 30 - 6. તો જો આ બંનેનો ગુણાકાર કરીશું
હવે જો એક સ્ટેપ ડાયરેક્ટ કાપી નાખો તો પણ ચાલે કે 30 તરી સીધા 900 30 ગુણ્યા 30 930 નો વર્ગ થશે અહીંયા 6 તરી 18 અને અહીંયા 0 આનો ગુણાકાર આની જોડે બંને જોડે કર્યો કેવાનો અર્થ 30 ગુણ્યા 30 માઈનસ છે તો માઈનસ 30 ગુણ્યા 6 તો જો આ બંનેનો ગુણાકાર અહીંયા છે અને આ બંનેનો ગુણાકાર અહીંયા છે વચ્ચે બાદબાકીની નિશાની આ ડાયરેક્ટ લખો તોય ચાલશે ને આ સ્ટેપ બાય સ્ટેપ લખો 6 ગુણ્યા 30 ઓછા 6 ગુણ્યા ઓછા 6 બંને માઈનસ છે તો માઈનસ બતાવીશું ચલો ધ્યાન આપજો તો અહીંયા જો 6 તરી 18 180 આમાં પણ ડાયરેક્ટ લખો તો પણ ચાલે 6 6 36 ઓછા ઓછા વત્તા 36 અહીંયા પણ એક થાય છે કરી શકાય છે ચલો તો આ બંનેનો સરવાળો કરીશું સૌ પ્રથમ 900 માંથી જો આ બંને માઇનસ વાળી નિશાની છે તો સાદુરૂપ કઈ રીતે અપાય તો બંને ઓછા વાળી સંખ્યાઓ છે એના સૌ પ્રથમ સરવાળો કરો તો પણ બરાબર છે તો 900 ઓછા 360 વત્તા 36 તો 900 માંથી પહેલા 900 અને ઓછા 360 છે આ પ્રમાણે 10 માંથી 6 જાય તો 4 અહીંયા 5 વધશે તો આવે છે કેટલા 8 માંથી 3 જાય તો 5 તો 540 અને વત્તા 36 છે બંનેનો સાદુરૂપ આવશે 576 માં 20 વત્તા 4 કર્યા એનો પણ જવાબ 576 હતો જો આ રીતે બંનેનો સરવાળો ના ફાવે તો તમે 90 માંથી પહેલા 180 બાદ કરી જવાબ અહીંયા લખ્યો ફરી 180 બાદ કરો અને ફરી 36 ઉમેરો એમાં જવાબ બદલાવાનો નથી આ પ્રમાણે એકદમ સહેલા દાખલા છે અને તમે ના જાણતા હોય તો એક વાત યાદ કરાવી દઉં કે આ સૂત્ર છે a માઇનસ b ના વર્ગનું a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આ સૂત્ર ડાયરેક્ટ મૂકશો તો પણ જવાબ આવશે જ્યાં a ની જગ્યાએ છે 30 તો 30 નો વર્ગ ઓછા 2 a બરાબર 30 b બરાબર 6 વત્તા b નો વર્ગ એટલે કે 6 નો વર્ગ તો જો 30 નો વર્ગ થશે 900 ઓછા અહીંયા 3 2 6 6 6 36 પાછા 360 વત્તા 36 જો આ જ સાદુરૂપ છે અહીંયા તમે જોઈ શકો છો એ જવાબ આવે છે એટલે આ બંનેની બાદબાકી થશે 540 વત્તા 36 બરાબર 576 પહેલું જે સૂત્ર હતું 20 વત્તા 4 ના વર્ગનું તો આ સૂત્ર છે a વત્તા b નો વર્ગ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર તો આમાં પણ જવાબ આવશે અને આ રીતે પણ જવાબ આવશે આ રીતે તમને કોઈ પણ સંખ્યા કે ધારો કે 86 કે છે કે 86 નો વર્ગ શોધો આવી નાની સંખ્યા હોય તો એમ લાગે કે સરળતાથી મળી જ શકે એમ છે મોટી સંખ્યાઓમાં શું થતું હોય છે કે ગુણાકાર લોંગ થઈ જાય કે ધારો કે બીજો પ્રશ્ન પૂછાઈ ગયો કે 86 નો વર્ગ શોધો કે ઘણી વખત એમ પૂછાઈ જાય કે 186 નો શોધો અથવા તો 286 નો શોધો તો ગુણાકાર ઘણા લાંબા થઈ જાય છે તો એના માટે બેટર છે કે તમે ટૂંકું રૂપ આપો ટૂંકું રૂપ એટલે અહીંયા ભાગ પાડો 80 વત્તા 6 નો વર્ગ અથવા તો બીજું સૂત્ર કયું લાગે તો 90 ઓછા 4 નો વર્ગ બાદબાકી વાળું સરવાળા વાળું બંને અવેલેબલ છે અહીંયા કયું સૂત્ર લાગે તો 200 માંથી 186 છે એટલે 200 માંથી 14 જાય તો 200 ઓછા 14 નો વર્ગ કરો અથવા તો અહીંયા 100 વત્તા 86 86 ગણા મોટા થઈ જાય છે તો અહીંયા બેટર છે 200 ઓછા 14 કરો અહીંયા 300 ઓછા 14 કરો તો 300 નો વર્ગ 200 નો વર્ગ સરળતાથી મળી જશે 14 નો વર્ગ તમે જાણો છો 196 એકદમ સરળતાથી મળી જાય જુઓ અહીંયા a નો વર્ગ વત્તા b નો વર્ગ સૂત્ર નથી આવડતું તો 80 વત્તા 6 અને બીજા કૌંસમાં 80 વત્તા 6 લખો આનો ગુણાકાર આની જોડે 80 કૌંસમાં 80 વત્તા 6 વત્તા 6 કૌંસમાં 80 વત્તા 6 આનો આની જોડે કઈ છે નહીં હવે સીધી ગણતરી કરીએ 8 ગુણ્યા 8 8 8 64 8 6 48 480 મૂકી દઉં 8 64 ને પાછળ 2 શૂન આવશે અહીંયા 2 છે તો 2 લખવાની
8 6 48 140 40 480 અને 6 6 36 આનો સરવાળો એ તમારો જવાબ એ પ્રમાણે આ રીતે પૂછાય છે તો 90 ઓછા 4 બીજા કૌંસમાં 90 ઓછા 4 ચલો 90 કૌંસમાં 90 ઓછા 4 આનું આની સાથે કર્યો માઇનસ છે તો માઇનસ 4 90 ઓછા 4 જો 99 81 100 9 4 36 360 આ પણ અહીંયા પણ 360 થશે અને ચોકું ચોકું 16 ઓછા ઓછા 16 તો આનું સાદુરૂપ આપો અને આનું સાદુરૂપ આપો જવાબ સરખો જ આવશે તમે 86 સુધી પહોંચવા 80 6 નો ઉપયોગ કરો કે 90 4 નો ઉપયોગ કરો જવાબ સરખો જ આવશે આમાં પણ સેમ એ જ પદ્ધતિ કે 200 14 અને બીજા કૌંસમાં પણ 200 200 14 તો અહીંયા શું સૂત્ર થશે પહેલી સંખ્યાનો ગુણાકાર પહેલી સંખ્યા જોડે કે 200 કૌંસમાં 200 ઓછા 14 ઓછા 14 નો ગુણાકાર 200 ઓછા 14 સાથે તો અહીંયા જો 2 ગુણ્યા 2 4 2 ને 2 4 મીંડા લખી દઈએ પછી આ બંનેનો ગુણાકાર 14 ગુણ્યા 200 તો આ રીતે કરવાનો 14 2 આ તો વત્તા ઓછા ઓછા કરી દઈએ 14 2 28 મૂકીએ અને આ 2 શૂન મૂકીએ અહીંયા તો છે નહીં એવી જ રીતે અહીંયા જો ઓછા વત્તા ઓછા 14 2 28 આ 2 શૂન મૂકી દઈએ અને 14 ગુણ્યા 14 એટલે કે 196 14 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ તો હવે કઈ રીતે તો આ બંનેનો સરવાળો કરી દઈએ બંને માઇનસ છે તો જો 40000 ઓછા 5000 28 28 56 એટલે 5600 196 તો જો 40000 માંથી પ્રથમ 5600 બાદ કરીશું જોઈએ શું થાય છે અહીંયા 10 અહીંયા 9 અહીંયા 3 4 4 અને 3 કેટલા થયા 34400 34400 વત્તા 196 આ જવાબ જો 6 9 4 ને 5 4 ને 3 34596 સીધો જવાબ એટલે આમાં શું કે બહુ મોટો ગુણાકાર કરવો પડે નહીં એકદમ સરળતાથી પૂરું થઈ જાય હવે પાયથાગોરિયન ત્રિપુટીનો અભ્યાસ કરીશું તો પાયથાગોરિયન ત્રિપુટી પ્રાકૃતિક સંખ્યા કોઈ એમ માટે છે કે એ હંમેશા એક કરતા મોટી હોય m is greater than 1 માટે કઈ કઈ ત્રિપુટી છે તો જો 2m નો વર્ગ વત્તા m નો વર્ગ ઓછા 1 બરાબર m નો વર્ગ વત્તા 1 આખા કૌંસનો વર્ગ એટલે કે આનો વત્તા આનો સરવાળો બરાબર આનો સરવાળો હોય તો 2m બીજી m નો વર્ગ ઓછા 1 અને એમનો વર્ગ વત્તા 1 એ પાયથાગોરિયન ત્રિપુટી છે 2m એમનો વર્ગ ઓછા 1 અહીંયા કૌંસ આવશે આખો અને એમનો વર્ગ વત્તા 1 પાયથાગોરિયન ત્રિપુટી છે જેમાં આ સૌથી મોટી સંખ્યા દર્શાવે છે મોટી સંખ્યા હવે આપણને પાયથાગોરિયન ત્રિપુટી શોધવાનું કે તો આપણને કઈ રીતે મળે તો એનો જવાબ આવે છે આના પરથી ગણતરી આપણે કરવી પડે હવે ધારો કે એમ કે પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટી એટલે ત્રણ સંખ્યાઓ જેમાં આ પહેલી સંખ્યાનો વર્ગ વત્તા આ બીજી સંખ્યા અને વત્તા ત્રીજી સંખ્યા એ પ્રમાણે દર્શાવાય છે કે પહેલી બે સંખ્યાના વર્ગોનો સરવાળો પહેલી બે સંખ્યાના વર્ગોનો સરવાળો ત્રીજી સંખ્યાના વર્ગ જેટલો થાય છે ત્રીજી સંખ્યાના વર્ગ જેટલો થાય તો જે સંખ્યાઓ હતી આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા એ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય હવે માની લઈએ કે મોટી સંખ્યા 17 છે તો બાકીની બે ત્રિપુટીઓમાં આવતી સંખ્યા શોધો બાકીની બે કે જેથી ત્રિપુટી પૂરી થાય હવે મોટી સંખ્યા તો મોટી સંખ્યા જાણીએ છીએ
કેમ તો આ બંનેના વર્ગોનો સરવાળો આના જેટલો છે તો એ જ મોટી થાય તો હું લખું જો મોટી સંખ્યા m નો વર્ગ વત્તા 1 બરાબર 70 તો આમાં મારે m ની કિંમત મળી જશે અને બાકીની બે સંખ્યા આમાં m ની કિંમત મૂકો તો મને મળી જશે જો વત્તા 1 સામે જશે તો ઓછા 1 70 માંથી 1 જાય તો 16 m નો વર્ગ 16 થાય છે તો જો m નો વર્ગ બરાબર 16 કઈ સંખ્યાનો વર્ગ 4 નો વર્ગ તો m ની કિંમત કેટલી થશે m is equal to 4 m બરાબર કેટલા થયા 4 તો આ m ની કિંમત આમાં મૂકો કે બીજી સંખ્યાઓ એમાં 2m તો 2 કૌંસમાં 4 તો 4 2 8 m નો વર્ગ ઓછા 1 m નો વર્ગ એટલે કે 4 નો વર્ગ ઓછા 1 4 નો વર્ગ 16 ઓછા 1 15 તો ત્રિપુટીઓ કઈ મળે 8 15 અને 17 8 15 અને 17 આવી જ રીતે તમને એમ કહે કે એક સંખ્યા 8 છે એક સંખ્યા અહીંયા 8 આપેલી છે જો એક સંખ્યા 8 છે તો બાકીની સંખ્યાઓ શોધો તો આપણે ધારી લેવાના ત્રણેયમાંથી એક ધારી લેવાના કે એક જ સંખ્યા આપી હોય ને બીજી બે સંખ્યાઓ શોધવાની કીધી છે કે એક સંખ્યા 8 છે ત્રિપુટીમાં એક સંખ્યા 8 ના લઈએ તો 15 છે 15 છે તો બાકીની બે સંખ્યા શોધો આવો પ્રશ્ન આવે તો હવે શું કરવાનું કે બધાના બરાબર 15 ધારવાના 2m બરાબર 15 m નો વર્ગ ઓછા 1 બરાબર 15 અને m નો વર્ગ વત્તા 1 બરાબર 15 ત્રણે ત્રણ સંખ્યાઓ બરાબર 15 ધારી લીધા અહીંયા જો શું થાય 15 ભાગ્યા 2 અહીંયા જો દશાંશ અપૂર્ણાંક આવે 2 નો ભાગ ચાલે નહીં જવાબ 7.5 આવશે અંદાજિત સોરી 7.5 જ આવશે ભાગાકાર એટલે આ તો શક્ય નથી પ્રાકૃતિક સંખ્યા જ આવી જોઈએ એટલે 2m એટલે 15 નથી અહીંયા જોઈએ m નો વર્ગ ઓછા 1 સામે જાય તો વત્તા 1 તો m નો વર્ગ બરાબર 16 માટે m બરાબર કેટલા m નો વર્ગ બરાબર 4 નો વર્ગ માટે m બરાબર કેટલા થશે 4 આવી ગયો સીધો જવાબ આમાં વત્તા 1 સામે જાય તો જો અહીંયા પણ પોસિબલ છે વત્તા 1 સામે જાય તો ઓછા 1 તો m નો વર્ગ બરાબર 14 તો m નો વર્ગ બરાબર 14 કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ તો નથી જ એટલે જો આપેલો 15 એ કઈ સંખ્યા છે તો m નો વર્ગ ઓછા 1 સંખ્યા છે તો એમાં જ જવાબ આવી જશે બાકીના બે માં જવાબ આવવાનો નથી તો અહીંયા લખી દઈશું શક્ય નથી અને અહીંયા પણ શક્ય નથી આ કિંમત રાઈટ છે તો બાકીની બે સંખ્યાઓમાં 4 લખી દઈશું કે આના બરાબર 15 આવી ગયા માટે 2m પહેલી સંખ્યા 2 કૌંસમાં 4 બરાબર 8 અને બીજી સંખ્યા m નો વર્ગ વત્તા 1 એટલે કે 4 નો વર્ગ વત્તા 1 4 નો વર્ગ 16 વત્તા 1 બરાબર 17 તો જો હમણાંનો જ જવાબ આવી ગયો 8 15 અને 17 એવી રીતે સંખ્યાઓ આપણે ત્રિપુટી શોધવાની છે તો ચલો બીજો દાખલો જોઈએ એક્ઝામ્પલ આપ્યો છે 14 હવે આપણે જાણીએ છીએ કઈ કઈ સંખ્યા હોઈ શકે તો 2m હોય m નો વર્ગ ઓછા 1 અને m નો વર્ગ વત્તા 1 તો સૌપ્રથમ m ની કિંમત શોધીએ જો લખીશું 2m બરાબર 14 બે કી સંખ્યા આવે ને તો આમાં લખવાનું સીધો 2 ભાગ ચાલી જાય તો 14 ભાગ્યા 2 2 7 14 માટે m બરાબર m ની કિંમત મળી જાય છે 7 હવે બીજી સંખ્યાઓ શોધવાનો પ્રયત્ન કરીશું ચાલો બીજી સંખ્યાઓ કઈ રીતે મળશે તો સીધી સંખ્યાની અંદર m ની કિંમત મૂકી દઈશું એટલે સીધો જવાબ આવી જશે જેમ કે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કઈ રીતે તો m ની કિંમત મળી ગઈ છે તો આની અંદર m નો વર્ગ ઓછા 1 બરાબર m એટલે કે 7 નો વર્ગ ઓછા 1 7 નો વર્ગ 49 ઓછા 1 એટલે કે બીજી સંખ્યા 48
અને ત્રીજી સંખ્યા 7 નો વર્ગ વત્તા 1 49 વત્તા 1 બરાબર 50। એકદમ સરળ દાખલા છે। તો ત્રિપુટીઓ કઈ કઈ થશે? તો આ તો એમની કિંમત યાદ નથી નાખતા। તો ત્રિપુટી જે આપી છે 14 48 અને 50। તો કેવાનો અર્થ, તમને જો ત્રિપુટી પૂછાય અને બેકી સંખ્યા હોય તો એને 2 એમ જ ધારીશું કે જેથી બે વડે ભાગ ચાલી જાય। એવી રીતે ધારો કે 18 પૂછાયા છે। બીજો એક દાખલો ગણી જોઈએ કે 18 પૂછાયા છે, ધ્યાન આપજો કે 18 પૂછાયા, અહીંયા 18 પૂછ્યા છે। કઈ રીતે? તો 2m બરાબર 18, એ પ્રમાણે m બરાબર 18 ભાગ્યા 2, એટલે m ની કિંમત થઈ જશે 18। તો હવે બાકીની કિંમતો આપણને કઈ રીતે મળશે? તો m નો વર્ગ ઓછા 1, એટલે કે m નો વર્ગ કેટલો થાય છે? 18 નો વર્ગ, 18 નો વર્ગ ઓછા 1, ત્યારબાદ 18 નો વર્ગ વત્તા 1। તો જોઈશું કે કઈ રીતે, તો m નો વર્ગ કેટલો છે? m એટલે કે 9, 9 નો વર્ગ કેટલો થાય? 80 થશે। જોઈએ m નો વર્ગ એટલે સીધું લખું છું, 9 નો વર્ગ ઓછા 1, 9 નો વર્ગ 81 ઓછા 1 બરાબર 80। તો ત્રિપુટીમાં બીજી સંખ્યા 80 છે અને m નો વર્ગ વત્તા 1 બરાબર, જોઈશું તો 9 નો વર્ગ વત્તા 1 એટલે 81 વત્તા 1 બરાબર 82। તો ત્રિપુટીમાં 18, 80 અને 82 થશે।